નમસ્કાર, એક્ઝોટિક વેબ ઇન્ડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. અને આપણે A1 ગ્રેડ ઉલ્કા ભવન શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છીએ, જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દેલાક જાનવી, જાનવી આપનું સ્વાગત છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન. આપે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ માટે સાથે પ્રિન્સિપાલશ્રી અને તેમના માતા અને પિતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોની અંદર. અને જાનવી સાથે વાત કરીશું. જાનવી, આ રિઝલ્ટ તે મેળવ્યું છે એના માટે તને ખૂબ ખૂબ અભિનંદન. પણ આ રિઝલ્ટ મેળવવા માટે તે શું કર્યું છે? પહેલા તો જે ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ્ટ બુક અને બીજા બધા ડાયજેસ્ટ ને બધા બીજા બધા પ્રેફરન્સ કરતા ટેક્સ્ટ બુક ને વધારે મહત્વ આપ્યું છે. પ્લસ જે સર ટીચરોની ગાઈડલાઈન હોય છે, ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ હોય છે એને બરાબર નોટિસ કર્યું છે, કારણ કે એવો ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ઝામ માટે. પ્લસ પેરેન્ટ્સનો સપોર્ટ અને અમારા ગ્રુપ જે મારું ફ્રેન્ડ અમારું ફ્રેન્ડ સર્કલ છે એના રીતે કહું તો મારા આરામથી 3-4% વધી ગયા છે. એટલે અમારું ગ્રુપ ફ્રેન્ડ્સનો ફાળો બહુ મહત્વનો હતો. હા, અમે કારણ કે ગ્રુપ સ્ટડીઝ કરતા હતા અને એમાં એનો બહુ પ્રોફિટ થયું છે મને જેનાથી. એ મારા માટે હું બીજાને બી એડવાઇસ આપું કે જો થાય તો ગ્રુપ સ્ટડીઝ કરવાની, કારણ કે જો એકને નહીં આવડતું હોય તો બીજા સાથે 5 હોય કે જે એને સમજાવી શકે અને એનાથી આપણી પોતાની બી એબિલિટી વધે છે. જી, એ કેટલો સમય તમે સ્ટડી માટે ફાળવતા હતા ડેલી? એટલે આખું વર્ષ તમે ભણ્યા કે ખાલી એક્ઝામ આવી ત્યારે જ તમે સ્ટડી કર્યું? ના ના, બસ પહેલેથી પ્રિપેરેશન પહેલેથી સ્ટાર્ટ કરી દીધી. મેં એમાં ટીવી બંધ કરી દીધું. અને પછી જે રમવાનો ટાઈમ હોય સાંજે જમ્યા પછી થોડી વાર ફેમિલી સાથે ગયાનું, અને સેટરડે સન્ડે હોય તો નીચે સોસાયટી ફ્રેન્ડ સાથે જઈ રમવા જવાનું, અને બાકી ટાઈમમાં સ્કૂલ ટ્યુશન પતે અને એના પછી હોમવર્ક અને જેટલું થાય એટલું સેલ્ફ સ્ટડીને પણ પ્રેફરન્સ આપતી હતી કે જેટલું થાય એટલું વધારે કરી શકું, પિતાજી સાથે. આપનું નામ સર? મારું નામ જગદીશભાઈ છે. આપ શું કરો સર? હું બાય પ્રોફેશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. જી, ક્યાં? બિઝનેસ કરું છું મારો પોતાનો. અચ્છા, પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્યાં કર્યું? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ માં કર્યું. જી, ખૂબ સરસ. આપણે કેવી લાગણી ફીલ થઈ રહી છે આપની દીકરી માટે? મને મારી દીકરી આ રિઝલ્ટ લાવી તો ગર્વની લાગણી અનુભવું છું અને હું બહુ ખુશ છું. અને એક્ચ્યુઅલી કહીએ તો એના સ્ટડી ઉપર એને ધ્યાન આપ્યું છે. અમે તો મોરલ સપોર્ટ જ આપ્યો છે. સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ અમે એવો કોઈ ખાસ સપોર્ટ આપ્યો નથી, પણ એની પોતાની મહેનત અને લગનથી લાગેલી હતી અને એનો રિઝલ્ટ એને મળ્યું છે. ખૂબ સરસ. આપણે સાથે માતાજી સાથે વાત કરીશું. આપનું નામ? સીતા. શું નામ છે? સીતા બેદેલા. અચ્છા, આપ શું કરો છો? હાઉસવાઇફ છો. આપે આપણી દીકરી માટે કેટલી હેલ્પ કરી હતી રિઝલ્ટ માટે? તમે જયારે સ્ટડી કર્યું હશે ત્યારે આવું એજ્યુકેશન હતું કે અલગ હતું? ના, બહુ અલગ હતું. એટલે તમને એવું ફીલ થાય છે ને કે આપણા દીકરા દીકરીઓ ભણી રહ્યા છે પણ એ બહુ આપેલું બોજા હેઠળ ભણી રહ્યા છે એવું ફીલ થતું હશે? હા, તો તમારી લાગણી વ્યક્ત કરો. એટલે એવું છે કે અમે બેઝિકલી ભણતા ત્યારે અમે ગામડાના છીએ, બેઝિકલી ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ, તો અમારું ભણતર તો બહુ નોર્મલ અને એકદમ ફ્રી માઇન્ડેડ થયેલું હતું. અત્યારે એજ્યુકેશન બાળકો ઉપર એટલો બધો લોડ આપી દેવામાં આવ્યો છે કે તારે આ ભણવું જ જાણવું પડશે, તો એની અંદર એમનું બાળપણ છીનવાઈ ગયું એવું બી આપણે કહી શકીએ. તો આ એજ્યુકેશન વ્યવસ્થા અને બીજું કેવું છે કે એજ્યુકેશન વ્યવસ્થા દર બે વર્ષે એમાં ફેરફાર આવતા રહે છે, તો એનાથી બાળકો બી ડિસ્ટર્બ થાય છે કે આ વર્ષે આ સિસ્ટમ છે, આમ છે, આવતા વર્ષે બીજું આવશે, પછીના વર્ષે ત્રીજું આવશે. એટલે એ એજ્યુકેશનમાં બાળકો અટવાઈ જાય છે. તો તમે કઈ સંદેશ આપવા માંગો છો? એટલે એજ્યુકેશન સંદર્ભે હું એમ કહેવા માંગીશ સરકારને અને જે એજ્યુકેશનમાં જોતા હોય એને લોકોને કે તમે સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ જે છે વારે વારે બદલાવ કરો છો, એના કરતાં તમે કોઈક વર્ષ માટે કન્સિસ્ટન્ટલી રાખો
અને પછી એમાં બદલાવ કરો. અત્યારે એવી કન્ડિશન છે કે દર વર્ષે બે વર્ષે તમારે બદલાવ જોવા મળે છે. જી, ખૂબ જ સરસ આપની વાતને અમે જરૂરથી પહોંચાડીશું. હવે આપણે જઈશું વિજયભાઈ સાથે. વિજયભાઈ, ફરીથી હું આપની પાસે આવી છું અને આપને હવે એ પૂછીશ કે આપણે સાડા કેટલા વર્ષોથી આવી રીતે આટલું રિઝલ્ટ પ્રાપ્ત કરી રહી છે અને કેટલા છોકરાઓ અત્યાર સુધી આવી રીતના A1 ગ્રેડમાં આવ્યા છે આટલા વર્ષ દરમિયાન? આમ તો લગભગ 1986 થી સાડા મુજબ પરિણામ છે બોર્ડની અંદર. જી, લગભગ સંભવત મોર ધેન 96 જેવું રહ્યું છે ટેમ્પનો સવાલ છે. જી જી, શરૂઆતના વર્ષોમાં તો ટોપર્સની આખી વ્યવસ્થા જુદી હતી, એમાં ગ્રેડ સિસ્ટમ નહોતી. એક્ઝેક્ટ સંખ્યા તો અત્યારે મને યાદ ન હોઈ શકે, પણ તો પણ ઓછામાં ઓછા અત્યાર સુધીમાં આટલા વર્ષો 86 થી લગભગ 500 જેટલા મારી દ્રષ્ટિએ 90 અપ એટલા સ્ટુડન્ટ્સ હશે. ખૂબ જ સરસ, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપ શાળાનું રિઝલ્ટ હંમેશા આવી જ રીતે વધતું જાય અને આગળ આવે અને શાળાનું નામ રોશન થાય, સાથે સાથે પેરેન્ટ્સનું નામ પણ રોશન થાય છે અને શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકોનું નામ પણ રોશન થાય છે. આવા જ વિદ્યાર્થીઓ જો શાળામાં ભણતા હોય તો ફરીથી બીજા વિદ્યાર્થીઓ સાથે પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.